विद्यार्थी मित्रों, हवे आपणे छेला लेक्चर नी अंदर एक टॉपिक भणेला हता, बेवड़ू फलन। बेवड़ा फलन नी अंदर आपणे शुं जोयुं हतुं के परागरज माथी परागनलिका बे नर जन्यु ने लईने अंडक में दाखल थाय। क्लियर? अने त्यार बाद अंडक में एक जगह आवे जेने आपणे मादा जन्यु जनक अथवा तो बीजू कहेवामां आवे भ्रूणपुट, त्यां जईने फलन नी क्रिया थाय छे। बरोबर? फलन करवा माटे केटला नरजन्यु हशे? बे नरजन्यु। बे नरजन्यु माथी एक नरजन्यु अंडकोष साथे जोड़ाईने युग्मनज बनावे छे अने बीजो एक नरजन्यु ध्रुवीय कोष केन्द्र साथे जोड़ाई PEN પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે। તો અહીં સુધીની ક્રિયા ફલનની ક્રિયા હતી। હવે આપણે એ જોવાનું છે કે યુગ્મનદનો આગળ વિકાસ શેમાં થાય છે, PEN નો વિકાસ આગળ શેમાં થાય છે, એટલે ફલન બાદની ઘટનાઓને આપણે કહેશું પશ્વ ફલન ઘટનાઓ। એમાં કઈ કઈ રચનાઓનો વિકાસ થાય છે, કઈ ઘટનાઓ બને છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે। ક્લિયર? હવે આગળ જોઈએ કે ફલન થયું તો ફલન બાદ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જેવું ફલન થશે ને એટલે જે સ્ત્રી કેસરનું બીજાશય છે એ ફળમાં ફેરવાઈ જશે, અંડક છે એ બીજમાં ફેરવાઈ જશે, અને અંડકની અંદર રહેલો માદા જન્યુ જનક એમાં માદા જન્યુજનકમાં બે ઘટના બે રચનાનું નિર્માણ થયું હતું, યુગ્મનજ અને પીએન। આ જે પીએન છે એ ભ્રૂણપોષમાં વિકાસ પામે છે અને યુગ્મનજ છે આગળ ભ્રૂણમાં વિકાસ પામે છે। આપણે 11મા ધોરણના 5મા ચેપ્ટરમાં ભણી ગયા કે બીજની અંદર ભ્રૂણપોષ અને ભ્રૂણ એ અંદર આવેલી એક રચના છે। ક્લિયર? તો હવે આ બે ઘટના આપણે જોવાની છે કે પીએનમાંથી ભ્રૂણપોષનું નિર્માણ કેવી રીતે થાય છે અને યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થશે। આ બીજ વિકાસના આ એ બે મુખ્ય તબક્કા છે। પહેલાં આપણે જોશું ભ્રૂણપોષનું નિર્માણ અને પછી આપણે જોશું ભ્રૂણ નિર્માણ। ક્લિયર? તો હવે આગળ આપણે વધીએ ભ્રૂણપોષનું નિર્માણ। હવે ભ્રૂણપોષનું નિર્માણ કેવી રીતે થાય છે? ભ્રૂણપોષનું નિર્માણ શેમાંથી થશે? પીઈએન માંથી। પીઈએન એટલે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે ત્રિકીય કોષ છે, ત્રિકીય જે થ્રી એન ધરાવે છે। ત્રિકીય શા માટે છે? કારણ કે આ કેવી રીતે બનેલું હતું? એક નરજન્યુ એટલે એક એકકીય હતું અને બે ધ્રુવીય કોષ કેન્દ્ર, આ ત્રણેય જોડાવાથી પીએનનું નિર્માણ થયું હતું, એટલે આ કેવો હશે? ત્રિકીય હશે। આ ત્રિકીય કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન થશે, આ વિભાજન કેવું હશે? કોષ કેન્દ્રીય। આ વારંવાર વિભાજન થવાથી ભ્રૂણપોષ પેશીનું નિર્માણ થાય છે। આ ભ્રૂણપોષ પેશી છે
આ પોષક દ્રવ્યથી સભર હોય છે. જે ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. ક્લિયર? ફરીથી ભ્રૂણકોષનું નિર્માણ શેમાંથી થશે? પીએન, પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર, જે ત્રિકીય છે. ત્રિકીય શા માટે છે? તો એનું નિર્માણ કેવી રીતે થયેલું હતું? તો એક નરજન્યુ જે એકકીય હતો અને બે ધ્રુવીય કોષ કેન્દ્ર, આ બંને જોડાવાથી પીએનનું નિર્માણ થયું હતું. એટલા માટે ત્રિકીય છે. તેનું વારંવાર વિભાજન થવાથી ભ્રૂણપોષીય પેશીનું નિર્માણ થાય છે. આ ભ્રૂણપોષીય પેશી છે પોષક દ્રવ્યથી સભર હોય છે અને એનું મુખ્ય કાર્ય શું હશે? ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. ક્લિયર? તો અહીંયા બે પ્રકારના ભ્રૂણકોષનું નિર્માણ થશે. આપણે એક પછી એક જોઈ. અહીં સુધી ક્લિયર ને બધાને? બે પ્રકારના ભ્રૂણકોષમાં ભ્રૂણકોષ એક હશે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ, કોષ કેન્દ્રીય ભ્રૂણકોષનું નિર્માણ કેવી રીતે થશે? તો પીએન છે જે આગળ આપણે વાત કરીએ, પીએન સૌ પ્રથમ કોષ કેન્દ્રીય વિભાજન પામે છે. જેને મુક્ત રીતે કોષ કેન્દ્ર પ્રકારનું જ વિભાજન હશે, જેને આપણે કેરિયોકાઇનેસિસ કહીએ છીએ. તેને કારણે અસંખ્ય કોષ કેન્દ્રોનું નિર્માણ થાય. આજે ભેગા મળી અને ભ્રૂણકોષ બનાવે આને કહેશું આપણે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. આનું ઉદાહરણ, સારામાં સારું ઉદાહરણ, નાળિયેરનું પાણી. બરોબર? નાળિયેરનું પાણી જે આપણે કાઢીએ છીએ અંદરથી, એ એક પ્રકારનો ભ્રૂણકોષ છે, પરંતુ કેવો હશે? કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ, પ્રવાહી ભ્રૂણકોષ. ક્લિયર? હવે કોષીય, બીજો જે કોષીય ભ્રૂણકોષ, કોષીય ભ્રૂણકોષનું નિર્માણ કેવી રીતે થશે? તો એકવાર જે કેરિયોકાઇનેસિસ થઈ ગયું, અસંખ્ય કોષ કેન્દ્રનું નિર્માણ થઈ ગયું, ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ ચાલુ થશે. બરોબર? એટલે કે કોષરસ વિભાજનની શરૂઆત થાય. કોષરસ વિભાજનને આપણે કહેશું સાયટોકાઇનેસિસ. અને આ રીતે જે ભ્રૂણકોષ હતો એ કોષીય ભ્રૂણકોષનું નિર્માણ થાય. ઉદાહરણ તરીકે નાળિયેર પાણીની ફરતે આવેલો સફેદ માવો અથવા તો ગર્ભપ્રદેશ, કર્નેલ જેને કહીએ છીએ, એ જે આપણે પ્રસાદી તરીકે આપણે વેચીએ છીએ નાળિયેરને, એનો જે સફેદ ભાગ છે એ શેનું ઉદાહરણ છે? કોષીય ભ્રૂણકોષનું. અને અંદરનું પાણી છે એ શેનું ઉદાહરણ છે? કોષ કેન્દ્રીય ભ્રૂણકોષનું ઉદાહરણ છે. ક્લિયર? તો આ રીતે બે પ્રકારના ભ્રૂણકોષનું નિર્માણ થાય છે. ભ્રૂણકોષનું કાર્ય શું છે? જ્યારે બીજનો વિકાસ થાય છે એ વિકાસ દરમિયાન ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. બરાબર? ભ્રૂણને પોષણ પૂરું પાડવું એ કોનું કાર્ય છે? ભ્રૂણકોષનું કાર્ય છે. જ્યારે બીજ સંપૂર્ણ વિકસિત થઈ જાય છે ત્યારે ઘણી વખત ભ્રૂણકોષ જોવા મળે છે અને ઘણી વખત ભ્રૂણકોષ જોવા મળતો નથી. જ્યારે આપણે પુખ્ત બીજ બની જાય છે, પુખ્ત બીજ અવસ્થાએ બે ઘટના જોવા મળે છે. અમુક બીજમાં
ભ્રૂણ વિકાસ દરમિયાન સંપૂર્ણપણે ભ્રૂણકોષ વપરાઈ જાય છે. એટલે એમાં બીજની પુખ્ત અવસ્થાએ ભ્રૂણકોષની હાજરી જોવા મળશે નહીં. આવા બીજને અભ્રૂણકોષી બીજ કહી શકાય. આવા બીજને આપણે શું કહેશું? અભ્રૂણકોષી બીજ. અને અમુક બીજની અંદર પુખ્ત અવસ્થાએ ભ્રૂણકોષની હાજરી જોવા મળે છે. તો એને આપણે કહેશું ભ્રૂણકોષી બીજ. આનું ઉદાહરણ આવશે મોટાભાગની દ્વિદળી વનસ્પતિ, વટાણા, વાલ, મગફળી. આ મોટાભાગની એકદળી વનસ્પતિ મકાઈ, દિવેલા, નાળિયેર. નાળિયેર તો આપણે જોયું જ તે. નાળિયેરની અંદર બંને પ્રકારના ભ્રૂણકોષ હોય, પ્રવાહી ભ્રૂણકોષ હોય અને કોષીય ભ્રૂણકોષની પણ હાજરી જોવા મળે છે. ક્લિયર? તો આપણે પહેલું પગથિયું જોયું. આગળ પશ્વફલન રચનામાં ભ્રૂણકોષનું નિર્માણ આપણે અત્યારે એકચ્યુઅલી ભણીએ છીએ. શું આપણે એ જોવાનું છે કે અંડક છે એ શેમાં પરિવર્તિત થશે? બીજમાં. અંડકની ફરતે આવેલું જે બીજાશય છે, આ બીજાશય શેમાં પરિવર્તિત થાય છે? ફળમાં. તો જે બીજ બને છે બીજની અંદર વિકાસ બે રીતે થશે. જે પીએન બની ગયું હતું અંડકનું એ ભ્રૂણકોષમાં વિકાસ પામે છે, અને જે યુગ્મન છે એ ભ્રૂણમાં વિકાસ પામે છે. આપણે ભ્રૂણકોષનો વિકાસ જોયો. ભ્રૂણકોષનો વિકાસ ભ્રૂણ પહેલા થાય. શા માટે? કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન પોષણની જરૂર પડે છે. એ પોષણ પૂરું પાડવું એ ભ્રૂણકોષનું કાર્ય છે. જો સંપૂર્ણ ભ્રૂણ વિકાસ દરમિયાન ભ્રૂણકોષ વપરાઈ જાય તો એવા બીજની અંદર ભ્રૂણકોષની હાજરી જોવા મળતી નથી. એવા બીજને આપણે કહેશું અભ્રૂણકોષી બીજ. પરંતુ જો આ ભ્રૂણકોષ સંપૂર્ણપણે વપરાઈ ન જાય ભ્રૂણ વિકાસ, તો એમાં ભ્રૂણકોષની હાજરી જોવા મળે એવા બીજને આપણે કહેશું ભ્રૂણકોષી બીજ. મકાઈ છે, દિવેલા છે, નાળિયેર વગેરે લઈ શકાય. ક્લિયર? તો આ આપણે ભણી ગયા ભ્રૂણકોષનું નિર્માણ. હવે આપણે અગત્યનો મુદ્દો ભણવાનો છે ભ્રૂણનું નિર્માણ. ભ્રૂણનું નિર્માણ શેમાંથી થશે? યુગ્મનજમાંથી. અને ભ્રૂણકોષનું નિર્માણ કેમાંથી થશે? પીએનમાંથી. એટલું ધ્યાન રાખવાનું, ભ્રૂણકોષ હંમેશા કેવું હશે? ત્રિકીય. અને ભ્રૂણ હંમેશા કેવું હશે? દ્વિકીય. અને નરજન્યુ અને માદાજન્યુ, એટલે માદાજન્યુ એટલે અહીંયા આપણે વાત કરીએ છીએ અંડકોષ, એ કેવા હશે? એકકીય હશે. અને વનસ્પતિ દેહ, સમગ્ર વનસ્પતિ દેહ કેવો હશે? દ્વિકીય. કારણ કે એનું નિર્માણ શેમાંથી થશે? ભ્રૂણમાંથી. આ એક મુદ્દા ધ્યાનમાં રાખવાનો. ભ્રૂણ દ્વિકીય છે, ભ્રૂણકોષ ત્રિકીય છે, નરજન્યુ અને અંડકોષ એકકીય છે, અને સમગ્ર વનસ્પતિ દેહ દ્વિકીય હોય છે. ક્લિયર અહીં સુધી? ઓકે, હવે આપણે ભ્રૂણ વિકાસ જોઈએ આગળ.